નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જે આજના મુખ્ય સમાચાર. સુત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં ખોડિયાર મંદિરથી હીરાકોટ બંદર જવા માટે વર્ષોથી લોકોને હેરાનગતિ થઈ રહી હતી, ત્યારે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા હીરાકોટ બંદર સુધીના સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસીભાઈ પરમાર, સુત્રાપાડા મામલતદાર સાહેબ તેમજ જયસિંહભાઈ બારડ, જયતીનભાઈ બાબુભાઈ, પંકજભાઈ તેમજ જુદા જુદા સમાજના આગેવાનશ્રીઓ, હીરાકોટ બંદરના પટેલો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્લાસ સિમેન્ટ રોડ ઉપર ભગાભાઈ બારડના પગ પણ બગડ્યા નહીં ને એવા રસ્તા ઉપર આપણે બધા હાલીને નીકળ્યા છે. એની કાયમી જાળવણી કરજો, એમાં ગંદકી ના થાય, એને ખરાબ ન થાય, એની તકેદારી બધા રાખજો એટલી વિનંતી કરું છું. આપ સૌ એટલી મોટી સંખ્યામાં હાજરિયા છો ત્યારે મારા વતી, મારા પક્ષ વતી, મારી સાથેના આગેવાનો વતી તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી વાતને હું વિરામ આપું છું. જય સોમનાથ. ભગવાનભાઈ તેમજ માનસિંહભાઈ તે લોકોની ખૂબ ખૂબ મહેનત કરી અને રસ્તો અમારા હીરાકોટનો બનાવેલો, તેમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક શ્રી હીરાકોટ સંયુક્ત કોળી સમાજ તથા મુસ્લિમ એકતા સમાજના આપણા અયુબ પટેલ તેમજ બધાનો અહીંયા આવી આપણે ઉદ્ઘાટન કર્યું તેમનો ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું. અને અમારા રસ્તાની મહેનત જે વર્ષો પહેલાંની જે હતી સમસ્યા એ પૂર્ણ કરવા માનસિંહભાઈ તથા ભગવાનભાઈનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. જય સોમનાથ. ચિંતા નિવૃત્ત છે.